સુરતમાં બ્રિજ પર બે બીઆરટીએસ બસ અને બે સિટી બસ ચાલુ વરસાદમાં બંધ થઈ ગઈ હતી. એક સાથે ચાર બસો બંધ થઈ જતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચાલુ વરસાદમાં ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરે છે, જોકે અવારનવાર સિટી બસો બંધ પડી જતી હોય છે. સુરતમાં બ્રિજ પર બે બીઆરટીએસ બસ પડી ગઈ હતી, જે બંધ પડી જતા જે ઘટના સામે આવી રહી છે. બે સિટી બસ ચાલુ વરસાદમાં બંધ પડી ગઈ હતી. એક સાથે ચાર બસો બંધ પડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અવારનવાર સિટી બસો જે આવી રીતે બંધ પડી જાય છે અને બસો બંધ થઈ જતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરતનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં ચાલુ ગાડી જે બીઆરટીએસ બસો છે તે રોડ પર જ બંધ પડી ગઈ હતી. અવારનવાર આ સિટી બસો બંધ પડવાને જે મામલો સામે આવતો હોય છે, ત્યારે તેમનું સિટી બસનું જે સર્વિસ કરવામાં આવતી નથી. તો આજ મામલે ફોન લાઇન પર સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે. જી, આજે સુરતમાં અવારનવાર આ બસ જે છે ચાલુ રસ્તા પર બંધ થઈ જાય છે, ત્યારે શું કહેશો આ મામલે વધુ વિગતો શું આવી રહી છે? વાત કરવામાં આવે તો સુરતમાં બીઆરટીએસ અને સિટી બસો છે નવી કાર બંધ પડેલી સામે છે. વાત કરવામાં આવે તો જિલ્લાની બ્રિજ છે ને, જિલ્લાની બ્રિજ પર ખૂબ ભારે વરસાદ થયો છે. તે વરસાદ દરમિયાન વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, કારણ કે ચાર જેટલી બસો જે છે તે બ્રિજ પર બંધ થઈ ગઈ હતી. વાત કરવામાં આવે સુરતની તો સિટી બસો અવારનવાર બંધ પડેલી હાલતમાં જોવા મળે છે, જ્યારે આ તમામ જે બસો છે તે બસોની સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે. પરંતુ આ બસ જે છે તે ખરેખર તો સુવિધાને બદલે સુવિધા બની હતી, કારણ કે જે ચાર જેટલી બસો બંધ થઈ જવાને કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે વરસાદને પગલે તાત્કાલિક ધોરણે સ્વયં વાહન લઈને બસો ખસેડવામાં આવી હતી અને બસો દૂર કરી તમામ ટ્રાફિક કરવામાં આવ્યું હતું. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ હતા સુરતથી સંવાદદાતા, જેમણે જણાવ્યું કે આ બસ જે રસ્તા પર બંધ થઈ ગઈ હતી, મ્યુનિસિપાલિટી દ્વારા તેમને તાત્કાલિક ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. તો સુરતમાં બે સિટી બસ અને ચાલુ વરસાદમાં બંધ થઈ જવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં જે ટ્રાફિક જામ થયો જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અવારનવાર સિટી બસ બંધ થઈ જવાના જે મામલો છે એ સામે આવતા હોય છે સુરતના, ત્યારે સુરત મ્યુનિસિપાલિટી પર સવાલો ઉઠ્યા છે કે અવારનવાર આવી ઘટનાઓ બંધ બને છે ત્યારે સિટી બસનું સમારકામ કેમ નથી કરવામાં આવતું. એક સાથે ચાર બસો બંધ થઈ જતા સુરતના જે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે બસો બંધ થયા બાદ મ્યુનિસિપાલિટીને જાણ થતાં તાત્કાલિક બસોને હટાવી દેવામાં આવી હતી.